શક્તિપીઠ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ નહીં લઈ જવા કે નહીં વધેરવા દેવાના ટ્રસ્ટના નિર્ણયને લઈને દિવસે ને દિવસે વિવાદ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે, ત્યારે વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ટ્રસ્ટના આ નિર્ણયને લઈને જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો છે અને ટ્રસ્ટનો આ નિર્ણય પરત લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. જો આ નિર્ણય પરત લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. નમસ્કાર, હું ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અંબાજી ખાતે મોહનથાળના પ્રસાદનો વિવાદ માંડ શાંત થયો હતો, ત્યાં પાવાગઢ ખાતે વધુ એક વિવાદ શરૂ થયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યું છે કે મંદિરમાં નારિયેલ વધેરવા દેવામાં આવશે નહીં અને મંદિર પરિસરમાં છોલ્યા વિનાનું નારિયેલ લઈ જવા દેવામાં આવશે, જેથી જે ભક્તો શ્રીફળ વધેરવાની બાધા લીધી હોય તેઓની બાધા પૂર્ણ કરી શકતા નથી અને તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાને જણાવ્યું હતું કે મહાકાળી માતાની વર્ષોની માનતા પૂર્ણ થતાં ભક્તો દ્વારા નારિયેલ વધેરવામાં આવતું હોય છે તેની બાધા રાખતા હોય છે, ત્યારે નારિયેલ વધેરવાની પરંપરા જારી રહેવી જોઈએ. આ પ્રકારના ઔરંગઝેબી નિર્ણયો મોગલ શાસનકાળમાં લેવામાં આવતા હતા. આવા નિર્ણયોથી હિન્દુઓની લાગણી દુભાઈ છે, તેથી અમે આ મુદ્દે સરકારને જગાડવા માટે આવ્યા છીએ. જો આગામી દિવસોમાં અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજન શ્રેણીના કાર્યકર્તાઓ વડોદરા કલેક્ટર શ્રેણી કચેરીએ આવ્યા છે. અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પાવાગઢ મંદિર ખાતે જે મંદિર સુધી નારિયેલ ન લઈ જવું અથવા તો ફૂલેલું નારિયેલ ન લઈ જવું તથા જે પહેલાં વધેરવાની ફેસિલિટી હતી તેને બંધ કરી દેવામાં આવી છે 20 તારીખ પછીથી. તો આ જે નિર્ણય છે એ ક્યાંક ને ક્યાંક અમે એને જોઈ રહ્યા છીએ ઔરંગઝેબી નિર્ણય તરીકે, કારણ કે મોગલ કાળમાં જેવા નિર્ણયો લેવામાં આવતા હતા જે હિન્દુ વિરોધી હોતા હતા, હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધા ઉપર ઠેસ પહોંચાડે તેવા નિર્ણયો, જે કંઈ કંઈક પ્રથા હોય ને કસ્ટમ કહેવાય, આપણું બંધારણ આપણને અધિકાર આપે છે કે એને પણ આપણે લો તરીકે ગણી શકીએ. જે પરંપરાઓ છે એ નિરંતર ચાલતી રહેવી જોઈએ. આ પરંપરાઓ નિરંતર ચાલતી આવેલી છે અને ચાલતી રહેશે તેની કાળજી આપણે લેવી જોઈએ. તો અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કલેક્ટર શ્રી સાથે માંગણી છે કે આ પરંપરા અવિરત ચાલતી રહેવી જોઈએ. જો યોગ્ય નિકાલ ન કરી શકતા હોય ટ્રસ્ટ, અન્ય અન્ય મંદિરો કરી રહ્યા છે, જેમ કે સારંગપુર મંદિર છે, બગદાણા મંદિર છે, જ્યાં આગળ કચરો ન થાય તેની યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા છે એ લોકો પાસે. સરકાર શ્રી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સરકારી ટ્રસ્ટો છે એ ક્યાંક ને ક્યાંક એવું બતાવી રહ્યું છે કે પૈસા કમાવાનું સાધન, જે શ્રદ્ધાનું સ્થાન છે એને પૈસા કમાવાનું સાધન બનાવી રહ્યા છે. મંદિરે નારિયેલ ન ચડાવાય, પણ જો અત્યારે એ લોકો થોડાક સમય દરમિયાન કદાચ આનો પણ વિરોધ ન કરવામાં આવે ને તો આગામી સમયમાં આ લોકો ટિકિટ લઈને મંદિરના દર્શન કરાવે તે રીતનું પોતાનું વલણ બતાવી રહ્યા છે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક.